હવે આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં આરબીઆઈ માન્ય યુવા નિધિ કંપની બેંક ખોલીને અલગ અલગ રીતે લોભામણીમાં ગ્રાહકોને ફસાવી અને છેતરપિંડી કરી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર જોવા જઈએ તો મોટી બેંક અને નેશનલ પ્રાઇવેટ સેક્ટર બેંકો દ્વારા વ્યાજદરની રેશિયો ખૂબ ઓછો હોય છે, જ્યારે યુવા નિધિ કંપની જેવી પ્રાઇવેટ બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે લોભાવણી માળા ફસાવવા માટે મોટા વ્યાજની આશાઓ આપી લોકો સાથે છેતરપિંડી આચરે છે. જ્યારે ધાંગધ્રા શહેરમાં અને અનેક શહેરોમાં યુવા નિધિ બેંકના નામે આ પ્રાઇવેટ કંપની દ્વારા લોકોની મહેનતનું મહેનતાણું પૂંજી સીનવાઈ રહી છે. ધાંગધ્રા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા યુવા નિધિ કંપનીમાં ધાંગધ્રા શહેરમાં 300 વ્યક્તિઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે, સાથે યોગ્ય તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બેંકોના નામે લોકોના 3 કરોડનું ભૂલેખું ધાંગધ્રા શહેરમાં ફેરવ્યું હતું. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા. નિલેશભાઈ રાજપારા, રહેવાસી ધાંગધ્રા. અમારા ધાંગધ્રામાં યુવા નિધિ કંપની કરીને એક લિમિટેડ કંપની આવેલી છે, જેમાં ધાંગધ્રાના 350 લોકોએ 3.5 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે, જેમાં અમારા બેન જેમણે 9 લાખ રૂપિયાનું પોતાના જે કે રોકાણકારો છે, પોતાના જે સભ્યો છે એનું રોકાણ કરેલું છે. 2018થી આજ દિન સુધી જે કે અમારી પાકી ગયેલી મુદત છે એ પરત આવેલી નથી. એ બાબતે વારંવાર અમે લોકો અમદાવાદ ગયેલા અને MD જે કે અતુલસિંહ છે એમને વાત કરી એમ લોકોએ, પણ એ વારંવાર વાયદા કરીને ખોટા વચનો વાયદા આપીને આજ દિન સુધી અમને કોઈ પરત રકમ કરેલી નથી. તો અમે પોલીસ સ્ટેશન ધાંગધ્રા આવીને આ બાબતે ફરિયાદ કરેલ છે અને આ રકમ અમને પરત મળે એ અમે આશા રાખીએ છીએ. વડાલી તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષક ભાઈઓ અને બહેનોને વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષકોને સહકારી શરાફી મંડળી વતીથી દીપાવળીના શુભ દિવસોની શુભકામનાઓ. નવું વર્ષ આપ સર્વને ખૂબ જ લાભદાયી નીવડે એવી લોકોને પ્રાર્થના. અને આ કોરોના કાળમાં આપણે સૌ માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને તહેવારોની ઉજવણી કરીએ એવી નમ્ર અપીલ પણ કરું છું. આ સાથે ZSTVના દર્શકોને પણ હું દીપાવળીની શુભકામનાઓ પાઠવું છું. આમ આદમી પાર્ટી કાલાવડ તાલુકા પ્રમુખ. આપ સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે.
ખીલ ખીલના ડાઘા મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે, મોં કરદર પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે, સામાજિક પ્રસંગે લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે, વાળ ચામડી નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે, સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007990903।